જ્યારે જ્યારે ચિત્તોડના સાકાને હું વાસીને એકલો એકલો આપણે રોવાઈ જાય સાહેબ. 11 11 વર્ષની દીકરીઓ રાજપૂતોની આમ ચુંદડી ઓઢીને એમ કહેતી હતી, મોટા બા ઘડીક ઊભી જાઓ, દાદી માં ઘડીક ઊભી જાઓ, માં ઘડીક ઊભી જાઓ, હવની પહેલા અગ્નિમાં મારે પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ તાટવી પડે ભલા માણસ, ત્યારે ઓન તમે આજ આનંદ કરી છે. અટાણે કાંઈ નહીં, ખાલી બે ભેળા થઈને વિરોધ ન કરી તો બધુંય બરાબર થઈ જાય એમ છે. પણ હાવ અમુક જન્મમાં જ નડવા હોય એનું તમે શું કરો? પેલો વરસાદ થાય ને ધરતી માથે, પેલો વરસાદ એટલે ઝીણી ઝીણી વનસ્પતિ ફૂટે, જા ધ્રોકડી જેવી આ લોન કહી ને આપણે, ત્યાંથી લઈને વડલા સુધી બધા નવા પાન આવે પણ એક ન આવે. કોને ખબર? કેળડાને. એમાં વરસાદનો કાંઈ વાંક ખરો? એમાં અમુક જળડાના પેટના કોઈ દી કોળાઈ જ નહીં. એની ચિંતા ન કરવી, તમે તમારું કામ કરો, એ એનું કરે. ગોવાળ ગાયને દોતો હોય, આંચળમાં ઈતળી ચોટી હોય ગાયના આંચળમાં, અને મોઢા આંચળના મોઢિયા પાસે ઈતળી ચોટી હોય, ગોવાળ દોવાનું ચાલુ કરે ને તો લોહી દૂધની ધાર ભટકાય ઈતળીને, તો એ ઉપર હોય જાય, ન્યા મળે લોહી પીવા. નકર બે ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એની આરે લેવા દેવા જ નથી એને કાંઈ. એટલે કહેવાનો અર્થ ટૂંકમાં મારે કેવું હોય તો એ આપણી સનાતન પરંપરાની કલાકો સુધી વાતો થઈ શકે.